नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय BA श्री बिपबेन बीबी हिरपरा शाळा परिवार वती आपनू लेक्चर नंबर 7 માં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરની ટપાલ સેવા વિશે અભ્યાસ કરતા હતા. હવે આપણે જોવાનું છે મની ઓર્ડર. તો તમે જોઈ શકો છો મની ઓર્ડર એટલે શું? તો કે તમારે ટપાલ ખાતાની સેવાનો ઉપયોગ કરીને જો નાણાંની હેરફેર કરવી હોય તો એના માટે ટપાલ ખાતું એ મની ઓર્ડરની સેવા આપે છે. હવે મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને એટલે કે તમારે એક સ્થળેથી બીજા સ્થળે નાણાંની હેરફેર કરવી હોય તો એના માટે મની ઓર્ડરનો ઉપયોગ થાય છે. તમે એને પૈસા આપો છો અને એ સેવા આપે છે, એના બદલ તમે એને શું ચૂકવો છો? કમિશન ચૂકવો છો. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે, એટલે કે પોસ્ટ ઓફિસ તમને એની ખાતરી આપે છે કે નાણાં છે એ વ્યક્તિને મળી ગયા છે. એના માટે એ વ્યક્તિ જ્યારે નાણાં મેળવશે ત્યારે એની પાસેથી સહી લે છે પહોંચમાં, અને એ પહોંચ પછી તમને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત સંજ્ઞામાં પૂછાય છે IA નું ફૂલફોર્મ આપો, તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ એટલે કે તાત્કાલિક. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે, જેના દ્વારા તમે કેટલી રકમ તો કે 1,000 થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં મોકલી શકો છો. એટલે કે એક દિવસમાં તમારે એને નાણાં પહોંચતા કરવા હોય તો તમે IMO નો ઉપયોગ કરી શકો છો. હવે નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસમાં જઈ નાણાં અને કમિશનની રકમ ચૂકવવાની હોય છે. જ્યારે તમે એને કમિશન અને નાણાંની રકમ ચૂકવો છો તેની સાથે જ એ તમને પહોંચ આપશે કે તમે આટલા નાણાં અને કમિશન ચૂકવ્યું, અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં એટલે કે કવર આપશે. એ કવરમાં શું હોય છે? તો કે ખાનગી નંબર હોય છે, આપવામાં આવે છે. નાણાં મોકલનાર એટલે કે તમે જે વ્યક્તિને નાણાં ચૂકવવા માંગતા હો તમે એ વ્યક્તિને એ ખાનગી નંબર આપશો. હવે જે વ્યક્તિને તમારા નાણાં મોકલવાના છે તે વ્યક્તિ પોતાનું ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર લઈ અને પોસ્ટ ઓફિસમાં રજૂ કરશે, એટલે તમે જેટલી રકમ એને મોકલાવેલી છે મની ઓર્ડર દ્વારા એટલી રકમ તેને મળી શકે છે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર, IMO અને ત્રીજું છે ઈ મની ઓર્ડર એટલે કે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડરના ઈ મની ઓર્ડર સેવા શરૂ કરાઈ છે. એટલે કે ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર સેવા શરૂ કરાઈ છે, જેને IMO દ્વારા ઓળખવામાં આવે છે. આ સેવા હાલમાં બધી જ પોસ્ટ ઓફિસમાં નહીં પણ અમુક નક્કી થયેલી પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી જશે. આમાં વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું, જ્યારે અહીંયા એના ઘરે જ એને સરનામે મળી જશે. ઈ મની ઓર્ડર દ્વારા તમે 1,000 થી 5,000 સુધીની રકમ મોકલી શકો છો. હવે આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ એટલે કે વેબસાઇટ અને કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર તમારે કરવો હોય તો તમારે વેબસાઇટનો ઉપયોગ અને કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવો પડે છે. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે સૌથી પહેલાં તો પોસ્ટ ઓફિસની એ વેબસાઇટમાં જવા માટે કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા એ વેબસાઇટ ખોલવી પડે છે. એ વેબસાઇટ ખોલો એટલે ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ આવશે. એ ફોર્મમાં કોની વિગત ભરવાની હોય છે? તો કે તમારે નાણાં જે વ્યક્તિને મોકલવાના હોય તે વ્યક્તિનું નામ, સરનામું અને પિનકોડ એમાં તમારે લખવાનો હોય છે, અને 24 કલાકમાં જ આ નાણાં એ વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. જ્યારે એ વ્યક્તિને નાણાં સરનામે ચૂકવવામાં આવશે ત્યારે એ વ્યક્તિએ પોતાનું ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. એટલે ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી એટલે કે તમારે કોઈ મેસેજ મોકલવો હોય તો કોઈ પણ એક મેસેજ તમે એને મોકલી શકો છો. આ રીતે જોયું તો કે આપણે ટપાલ ખાતાનો ઉપયોગ ખાલી માહિતી માટે નહીં પણ નાણાંની રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે પણ કરી શકીએ છીએ. મની ઓર્ડર કોને કહેવાય? તો કે ટપાલ ખાતાનો ઉપયોગ કરીને એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા તમે એક સ્થળેથી બીજે સ્થળે નાણાં મોકલવા માગતા હોવ તો એને કહેવામાં આવે છે મની ઓર્ડર. પછી IMO એટલે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. તો કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા 1,000 થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એને એક જ દિવસમાં પ્રાપ્ય બને છે, અને આ નાણાં
તમારે નાણાં આપવાના, કમિશનની રકમ આપવાની, બદલામાં તમને પોંચ અને ખાનગી નંબર આપશે. ત્યાર પછી છે ઈ મની ઓર્ડર, તો એમાં પણ નાણાં મોકલવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, વેબસાઇટનો ઉપયોગ કરવા માટે તમારે કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરવો પડશે અને તેમાં નામ, સરનામું અને પિનકોડ લખવા પડશે. ત્યાર પછીની છે અન્ય આનુષંગિક સેવાઓ. આનુષંગિક એટલે કે બીજી એને સહાયક સેવાઓ. ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. વિદેશી ચલણ એટલે ભારતનું ચલણ છે રૂપિયો, એ સિવાયના બીજા દેશનું જે ચલણ હોય એને કહેવામાં આવે છે વિદેશી ચલણ. તો બીજા દેશનું ચલણ એટલે કે તમે અત્યારે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે આંતરરાષ્ટ્રીય વેપાર હવે વધુ થાય છે, તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે તમારી પાસે વિદેશી ચલણ હોવું જોઈએ. તો આ વિદેશી ચલણ મેળવવા માટે ખરીદી કરવી કે વેચાણ કરવાની સેવા પણ પોસ્ટ ઓફિસ દ્વારા મળે છે. વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, ટ્રાવેલર્સ ચેક એટલે કે વિદેશી ચલણમાં તમારે કોઈને ચેક આપવો હોય તો એ અંગેની સેવા પણ પોસ્ટ ઓફિસ આપે છે. તમે પોસ્ટ ઓફિસમાં જઈને આપણા દેશનો રૂપિયો આપો અને કહો કે આ વ્યક્તિને મારે આ ચલણમાં ચેક લખી આપવાનો છે, તો એક સેવા છે એ આપવામાં આવે છે. પછી વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ એટલે શું? સૌથી પહેલાં તો કે બેંક દ્વારા તમને તમારા ખાતામાં રકમ ન હોય છતાં પણ ખરીદી કરવા માટેની છૂટ આપે એ રીતની સેવા આપવામાં આવે છે. એટલે કે તમારા ખાતામાં રકમ ન હોય પણ પોસ્ટ ઓફિસ છે એ એટલી રકમ એ કાર્ડમાં આપી અને તમને ખરીદી કરવા માટે આપે છે. એટલે વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ. અને વિદેશી ચલણમાં ડ્રાફ્ટ. કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા વતી રોકાણ કરવાનું કામ પણ પોસ્ટ ઓફિસ કરી આપે છે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા. આની પહેલાં પણ આપણે જોયું એજન્ટ તરીકેની સેવા એટલે શું? તો કે કાર્ય છે એ બીજાનું હોય પણ પોતાનું કાર્ય સમજી અને એ કાર્ય માટેની તમામે તમામ જવાબદારી જે નિભાવે એને કહેવામાં આવે છે એજન્ટ. જેમ કે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના કે બીજી એવી ઘણી બધી યોજનાઓ, પેન્શન યોજના, જે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે એ યોજના માટેના ફોર્મ ભરવા, એ યોજનાનો અમલ આપવો, એ યોજના માટેની રકમ ફાળવવી, આ બધું છે એ એજન્ટ તરીકે પોસ્ટ ઓફિસ સેવા આપે છે. ત્યાર પછી છે બેન્કિંગની સેવા. પેન્શનરને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી. પેન્શનરો એટલે શું? તો કે જે સરકારી કર્મચારીઓ છે કે જે હવે પોતાના કાર્યમાંથી નિવૃત્તિ લઈ લીધી છે એ નિવૃત્તિ લીધેલ કર્મચારીને પેન્શનર કહેવાય. હવે એમના ખાતામાં તમને ખબર જ છે કે પેન્શન યોજના એટલે શું? તો કે સરકાર છે એ જે કર્મચારી છે જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી અમુક રકમ એને ચૂકવે છે, પગારના અમુક ટકા રકમ એને ચૂકવે છે તો એને કહેવાય પેન્શન. તો દર મહિને આ પેન્શનની એના વ્યક્તિના પોતાના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી કરવાનું કાર્ય પણ સરકાર વતી છે એ પોસ્ટ ઓફિસ કરે છે. અને રેલવેની ટિકિટ બુકિંગ એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવી હોય અને ટિકિટ બુક કરવી હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને પણ ટિકિટ બુક કરાવી શકો છો, વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે. કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે ભારત સરકારની એટલે કે જાહેર ક્ષેત્ર છે, ભારત સરકારની માલિકીનું છે. માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં હવે ટપાલ ખાતા અંગેનું ક્વેશ્ચન જે કોઈ પણ હશે એ તમે સોલ્વ કરી શકો છો. સ્વાધ્યાયમાં આપણે જોઈએ કે ટપાલ ખાતાના ક્વેશ્ચનો કયા જોવા મળે છે. એક તો મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા ઘરે નાણાં પહોંચાડવામાં આવતા નથી? કઈ સેવા દ્વારા બાળકો નક્કી કરો જોઈએ. સામાન્ય મની ઓર્ડર, ઈ મની ઓર્ડર, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર કે ખાસ મની ઓર્ડર. તો કયો આવશે? ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. બસ આજે એટલું બધું. નેક્સ્ટ લેક્ચરમાં